આ વચ્ચે ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઇન્ટર્ન તબીબો માટે જે આજે બેઠક મળી હતી તે અત્યારે પૂર્ણ થઈ ગઈ છે. ઇન્ટર્ન તબીબો અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વચ્ચે જે બેઠક હતી તે પૂર્ણ થઈ ગઈ છે. થોડી જ વારમાં નીતિન પટેલ સ્ટાઇપેન્ડને લઈને, ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપેન્ડને લઈને પત્રકાર પરિષદ કરી શકે છે અને તેની જાહેરાત તેઓ કરી શકે છે. આપને જણાવી દઈએ કે ઇન્ટર્ન તબીબોએ આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલની સાથે બેઠક કરી હતી, જેની અંદર આરોગ્ય અધિક સચિવ જયંતિ રવિ પણ હતા. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવીના સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, શું બેઠકમાંથી મહત્વપૂર્ણ જાણકારી? અત્યારે જે રીતે ચિત્ર જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, જે ઇન્ટર્ન તબીબોની માંગ હતી તે તમામે તમામ માંગ સ્વીકારવામાં આવી છે. ઇન્ટર્ન તબીબોની માંગ હતી કે તેમના સ્ટાઇપન્ડમાં વધારો કરવામાં આવે. જે અલગ અલગ રીતે 12,500 થી 13,000 સુધીનું જે ઇન્સેન્ટિવ અત્યાર સુધીમાં મળે છે તેમાં વધારો કરી અને ₹20,000 કરવામાં આવે તેવી તેમની માંગ હતી. અને માંગને અનુરૂપ તેમણે 3 દિવસ જેટલી હડતાલ પણ કરી હતી. જોકે હડતાલને સમેટવા પાછળનું કારણ હતું કે નાયબ મુખ્યમંત્રી સાથે રાતના સુમારે બેઠક થઈ હતી અને એ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ આ અંગેનો યોગ્ય નિર્ણય લેવાની પણ ખાતરી આપી હતી. જે ખાતરી બાદ આજરોજ ફરીથી બેઠકનું આયોજન કરાયું હતું. જે બેઠક યોજાઈ અને તેમાં હેલ્થ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા અને સાથે જ નાયબ મુખ્યમંત્રી અધ્યક્ષતામાં આ બેઠક હતી. જે બેઠકનો નિષ્કર્ષ આવ્યો છે કે તમામ જે માંગ છે તે સ્વીકારવામાં આવી છે અને સ્ટાઇપન્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે. કેટલો વધારો નિર્મલ કરવામાં આવ્યો છે સ્ટાઇપન્ડમાં? જે વધારો કરવામાં આવ્યો છે તેના અંગેની અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 12,000 રૂપિયાની જે માંગ હતી અને તેમાંથી વધારો કરી અને ₹18,000 કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી થોડીક જ વારમાં સત્તાવાર રીતે અંગેની જાહેરાત કરે તેવી શક્યતા છે. આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. થોડી વારમાં નીતિન પટેલ સમગ્ર મામલે જાહેરાત કરી શકે છે. અત્યારે જે વિગત મળી રહી છે, 12,800 હતા તેમાંથી 20,000ની માંગ કરવામાં આવી હતી, પણ કદાચ 18 સુધી આ સ્ટાઇપેન્ડ પહોંચ્યું હોઈ શકે છે. આધિકારિક જે જાહેરાત છે એ થોડી મિનિટોમાં કરવામાં આવી શકે છે.